મિર્ચી મોર્નિંગ. આપણા દેશમાં સલાહ આપવાનો ધંધો સારામાં સારો ધંધો છે, કશું ગુમાવવાનું નહીં. સલાહનું કેવું છે, એમાં આપીએ તો આપણું કઈ જાય નહીં, બીજાનું જે થવું હોય થાય, પણ એમાં આપણે તો આપવી હતી એટલે આપી, જેને જે કરવું એ કરે. એક પ્રેમની બાબતમાં અને બીજું દવાની બાબતમાં એટલી બધી સલાહો મળતી હોય છે, ઘેર ઘેર લવગુરુ અને તાવગુરુ પડ્યા છે. આપણે તો કોઈ માંદું પડે ને એટલે તરત ઘરગથ્થુ ઉપચારોની સલાહનો ડોઝ તૈયાર જ હોય. મને અમારે એક રિલેટિવ યાદ આવે, એમણે એકવાર કેવું કરેલું, મને તાવ આવેલો, હું નાનો હતો, તો મમ્મીને કહે બરફના ઠંડા પાણીથી નવડાવી દે એને, આખા શરીર પર પગથી માથે સુધી બરફનું ઠંડુ પાણી રેડી દે. તો મમ્મી કહે પણ પછી તાવ સાથે ઠંડી ચડશે તો કે હા એ ખરું, પાછું એમાંથી ન્યુમોનિયા થઈ જાય, મેનિન્જાઇટિસ થાય, તાવનું તો કેવું માથે ચડી જાય, તાવમાં તો ખેંચ આવે અને બહુ કેર ના કરીએ તો લકવો થઈ જાય, અરે ડિફ્થેરિયા અને એ બધાથી તો સંભાળવું. હો મને તો એટલો ગુસ્સો ચડેલો એમના પર, સાદો સીધો તાવ ના હોત ને તો ઉભા થઈને એમના માથે બરફનું પાણી રેડ્યું હોત મેં. અલા સલાહ આપે છે કે બીવડાવે છે, છે ક્યાં ડિફ્થેરિયા અને મેનિન્જાઇટિસ સુધી પહોંચી ગયા ન્યુમોનિયા. પછી તો સારું થયું મમ્મી એમની વાત ના માની અને માત્ર માથે પોતા મૂકીને તાવ ઉતાર્યો. પણ અમુક લોકોને ટેવ હોય, દરેક સલાહની સાથે કોઈ ને કોઈ ડર જોડી દે, કોઈ હાવ જોડી દે, ડરાવે. જેના લગ્ન ના થતા હોય ને એને અચૂક કોઈ ને કોઈ એવું મળે જ, જે એમ કે હવે શોધી નાખો કોઈ ટાઈમ સર, પછી રહી જશો, છેલ્લે પછી વધેલા ગટેલાથી ચલાવવું પડે. અલા લગ્ન છે કે જમણવાર, કે બેસી જાઓ પછી રહી જશો, નહીં તો વધેલા ગટેલાથી ચલાવવું પડશે. ટૂંકમાં સલાહ આપવામાં વિવેક ના રહે. જો આજ પછી સલાહ આપવાનો બહુ જ શોખ હોય ને અને આપતી જ હોય તો મારી સલાહ માનો, કોઈને ડરાવતા નહીં. ભયસ્થાન બતાવો પણ ડરાવી ડરાવીને નહીં. આજકાલ ડરાવવા વાળા એટલા પડ્યા છે, તમારો કહેલો એક નેગેટિવ શબ્દ, તમારું એક ભયયુક્ત વલણ સામેવાળાના મનમાં બહુ મોટી નેગેટિવિટી ઊભી કરી શકે. એટલે લવગુરુ અને તાવગુરુ બનવામાં ફિયરનું ચેપ્ટર અવોઇડ કરો પૂરેપૂરું. આ મારી સલાહ, ફ્રી અને વણમાગી. બેઝિકલી આજકાલ જ્યારે બધાના જીવનમાં કોઈ ને કોઈ ડર છવાયેલો છે, એ વખતે એ ડર વધારો નહીં, એટલું તો ધ્યાન રાખજો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. કિસી શામ કી તરહ.